ની સારવારના સર્કલમાં ચાર વસ્તુઓ છે. નંબર 1 ડાયટ અથવા ખાનપાન, નંબર 2 એક્સરસાઇઝ અથવા વ્યાયામ, નંબર 3 રેગ્યુલર ચેકઅપ, વારે ઘડીએ ચેકઅપ કરાવવાનું, અને નંબર 4 દવા ગોળી કે ઇન્જેક્શન. પર ચાર વસ્તુઓ પર આધારિત હોય છે ટ્રીટમેન્ટ. તો વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. પહેલો છે ડાયટ, ખાવા પીવાનું. એમાં જે પરેજી પાડવાની હોય છે, આખો ડાયટ પ્રિસ્ક્રિપ્શન હોય છે, પણ જે મેઇન બે વસ્તુ બતાવી દઈએ કે ડાયાબિટીસ વાળાને બે વસ્તુ પરેજી પાડવા જોઈએ છે. એક તો ગળપણ ના લેવા, બીજો ચિકાશ ના લેવા. ગળપણમાં ખાંડ તો નહીં, ગોળ પણ નહીં લેવાય, મધ પણ નહીં લેવાય, રસ પણ નહીં લેવાય. ચા ખાંડ વગર ની પીવાની. જે ખાંડ વગર ની ચા નહીં ભાવે તો સુગર ફ્રી ગોળી આપણે એડ કરી શકીએ. સેકન્ડ પરેજી આવશે ફેટ્સ કે ચિકાશ, એમાં ઘી, તળેલું, માખણ, બટર, ચીઝ એ નહીં લેવાનું. રોટલી પોરી લેવાની ચોપડ્યા વગર, ભાખરી હોય તો શેકે, તળેલું ફરસાણ કે ફ્રાઈડ શાક ના લઈએ, પણ વઘાર જેટલું તેલ દાલ શાકમાં ચાલશે. કેલોરીઝ યાદ રાખો, આપણે દરેક ડાયાબિટીસને યાદ રાખવાની કે 1 ગ્રામ સુગર કે કાર્બોહાઈડ્રેટમાં 4 કેલરીઝ છે, અને જે ફેટ્સમાં યાદ રાખો તો 1 ગ્રામ તેલ કેજીમાં 9 કેલરીઝ છે. એ ડાયાબિટીસના ખાનપાન મૂલ્ય. અને ડાયાબિટીસ વાળાને લીલા શાકભાજી, ફાઈબર વાળા ફ્રૂટ્સ અને સિગરેટ્સ એ વધારે લેવા જોઈએ. સેકન્ડ નંબર પર આવીએ એક્સરસાઇઝ. ડાયાબિટીસમાં એક્સરસાઇઝ જરૂરી છે, અને વ્યાયામ એનાથી બોડીની ખાંડ વપરાય છે. ખાંડ વપરાઈ જાય એટલે આપણે ડાયાબિટીસની મેક્સિમમ ઓછી લેવી પડે. એક્સરસાઇઝ નોર્મલી આપણે 3-4 જાતની કરી શકાય. એક તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, એક સેકન્ડ હોય છે વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ, અને થર્ડ હોય છે સ્ટેમિના વધારવાનો છે. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જેમ યોગા અને ધ્યાન છે, વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ જેમ વેટ લિફ્ટિંગ અને કસરત પુશઅપ્સ અને છે, અને સ્ટેમિના બિલ્ડિંગ એમાં રનિંગ, સાયકલિંગ, વોકિંગ, સ્વિમિંગ આ બધું હોઈ શકે છે. તો એક્સરસાઇઝ જરૂર કરીએ. અને એક્સરસાઇઝમાં 2-4 વસ્તુ ધ્યાન રાખીએ કે ગુજરાત ગરમ જગ્યા છે, એટલે એક્સરસાઇઝ કે તો મોર્નિંગમાં કરો કે ઇવનિંગમાં કરો, અથવા ઇન્ડોરમાં કરવું હોય, એસીમાં કરવું હોય તો ડેમાં કરી શકો છો. સેકન્ડ ઇઝ એક્સરસાઇઝમાં ફૂટવેર સારું હોવું જોઈએ, પગમાં ઇજા ના થાય અને કોઈ ફૂટ ઇન્જરી કે ટાઈપ ઓફ કોમ્પ્લિકેશન્સ ના થાય. થર્ડ ઇઝ નેવર, કોઈ પણ ટાઈમે એક્સરસાઇઝનો ટાર્ગેટ ફિક્સ નહીં કરવાનું કે મારે 1 કલાક કસરત કરવી કે મારે 5 કિલોમીટર ચાલવું. દરરોજ બોડીનું થાક અને સ્ફૂર્તિ જુદી જુદી હોય છે, તો આપણા બોડીની સામે જેટલો બોડી પરવાનગી આપે એ કરી, સો દેટ હાર્ટ રિલેટેડ કોમ્પ્લિકેશન ના થાય. સેકન્ડલી, જ્યારે આઉટડોર એક્સરસાઇઝ કરતા હોઈએ ઘરેથી બહાર નીકળી, ઓલવેઝ કેરી પોતાની સાથે બિસ્કિટ કે ચોકલેટ એની ખિસ્સામાં રાખવાનું, તો કોઈ પણ ટાઈમે લાગે કે પરસો થાય છે, ચક્કર જેવું આવે છે કે દેટ ઇઝ શુગર ઘટવાના ચાન્સીસ હોય છે, તો એ ટાઈમે આપણે ચોકલેટ કે બિસ્કિટ ખાઈ લેવા, તો લો શુગરથી બચી શકાય. થર્ડ પોઈન્ટ પર આવીએ રેગ્યુલર ચેકઅપ. ડાયાબિટીસ એકદમ વફાદાર બીમારી છે, જિંદગી ભર સાથ નિભાવે છે, તો એની દવા બી લાઈફ લોંગ લેવી પડે છે. તો ડાયાબિટીસમાં 2 જાતના ચેકઅપ હોય છે. નંબર 1 હોય છે કે એ જોવા માટે કે મારો ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નહીં, એના માટે 3 ટેસ્ટ હોય છે. એક હોય છે બ્લડ સુગર ફાસ્ટિંગ અને જેના 2 કલાક પછીનો. સેકન્ડ હોય છે એવરી 3 મંથ્સનો જે 100 ડેઝનો હોય છે HbA1c હિમોગ્લોબિન. થર્ડ હોય છે યુરિનમાં સુગર અને કેટોન્સ છે. એ સિવાય બીજો ચેકઅપ હોય છે ડાયાબિટીસ કંટ્રોલ છે કે નહીં એક ચેકઅપ, અને ડાયાબિટીસની કોમ્પ્લિકેશન છે કે નહીં એ સેકન્ડ ચેકઅપ હોય છે. એ સેકન્ડ ચેકઅપમાં અમુક રેગ્યુલર ચેકઅપ હોય છે. ફોર એક્ઝામ્પલ, ટોપ ટુ બોટમ જઈએ તો આંખમાં એવરી યર આંખનો ચેકઅપ જરૂર કરવાનો. ડાયાબિટીસ વાળાને ચશ્મા જલ્દી આવે છે, અને ડાયાબિટીસ કંટ્રોલ ના લે તો ચશ્માના જલ્દી નંબર બદલાતા હોય છે, અને ડાયાબિટીસ વાળાને મોતિયો બી વેલ આવી શકે છે. મોતિયો કે કેટરેક્ટની ઉંમર આપણે 70-75 નહીં, પણ ડાયાબિટીસ વાળાને 50માં બી આવી શકે છે. સેકન્ડ નંબર, વર્ષે એકવાર દાંત ચેક કરાય, કોઈ કોમ્પ્લિકેશન હોય કે ના હોય દાંત ચેક કરવું, કે દાંત એવી જગ્યાએ જ્યાં ઇન્ફેક્શન સિલાઈ જાય છે અને પછી કોઈ ફાલ અને બધું થઈ શકે છે. નંબર 3, ડાયાબિટીસ વાળાને દર વર્ષે કાર્ડિયોગ્રામ જરૂર કરવું. ડાયાબિટીસ વાળાને હાર્ટ અટેક કે એન્જાઇના એ થવાની શક્યતા હોય છે, કેમ કે ડાયાબિટીસ એથરોસ્ક્લેરોસિસ પ્રમોટ કરે છે, તો હૃદયની તકલીફ થઈ શકે છે. એટલે વર્ષે એકવાર કાર્ડિયોગ્રામ જરૂર કરી લેવા. વર્ષે એકવાર કિડની ફંક્શન જરૂર ચેક કરે, એમાં યુરિનમાં માઇક્રોએલ્બમિન, પ્રોટીન અને ક્રિએટિન અને ત્રણ જરૂર કરે, તો કિડનીમાં કંઈ નોર્મલ છે કે નહીં ખબર પડે. વર્ષે એકવાર પગનો ચેકઅપ જરૂર કરે, પગની નસો જે પગની વેસલ્સમાં બ્લડ સપ્લાય છે કે નહીં, પગના જ્ઞાનતંતુ કે ન્યુરોપેથી તો નથી એ ચેક કરાવી.
આ બધી ચેકઅપથી આપણે બચી શકાય અને ડોક્ટર જે ટ્રીટમેન્ટ આપે એ આપણે સમજી લેવી અને રેગ્યુલર ચેકઅપ ટ્રીટમેન્ટ ઓછી દિવસ નહીં કરવી. શુગરની ઘટાડ થાય તો ડોક્ટરને મળીને ટ્રીટમેન્ટ ઓછી વધી કરવી અને આ જે જ્યારે આપણે ધ્યાન રાખીએ તો ફ્યુચરમાં આપણે લાઈફ લોંગ જીવી શકીએ અને લોંગ લાઈફ જીવી શકીએ અને હેલ્ધી લાઈફ જીવી શકીએ. થેન્ક યુ વેરી મચ.